નમસ્તે દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 17 માં તમારું હાર્દિક સ્વાગત છે. ડિંડોલીમાંથી 17 વર્ષની સગીરાને બગાડી રાજસ્થાન લઈ ગયેલ આરોપી તથા સગીરાને શોધી કાઢી અપહરણ તથા પોક્સો એક્ટના ગંભીર ગુનાના આરોપીને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ. ડિંડોલી વિસ્તારમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા ફરિયાદીના મોટાભાઈની 17 વર્ષની સગીર વયની દીકરીને ધોરણ 12માં વેકેશન પડેલ હોઈ ફરવા માટે રાજસ્થાનથી સુરત તેના કાકાના ઘરે આવેલી હતી, જે દરમિયાન ફરિયાદી તથા તેમની પત્ની રાજસ્થાનમાં મકાનનું બાંધકામ ચાલુ હોઈ ગયેલ હતા. જે દરમિયાન તારીખ 29/5/2023 રોજ બપોરના સમયે આરોપી પ્રહલાદ શંકરલાલ તૈલી રાજસ્થાનથી સુરત ખાતે આવી ફરિયાદીની ભત્રીજીને લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી ગયેલ, જે અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 363/366 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર તથા શ્રી જે ટી સોનારા સાહેબ એસીપી ડી ડિવિઝન સુરત શહેરે સગીર વયની બાળકીઓ સાથે અપહરણ તેમજ દુષ્કર્મના બનતા ગંભીર બનાવોમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપેલ, જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચુડાસમા સુરત શહેરની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ હરપાલસિંહ મસાણી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો એએસઆઈ અરુણભાઈ આનંદરાવે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસ મારફતે ડિંડોલી વિસ્તારમાંથી સગીરાને લગ્નના ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી જનાર આરોપી પ્રહલાદ શંકરલાલ તૈલીને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી પાડી તેમજ ભોગ બનનાર સગીરાને તેના વાલી વારસને સોંપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.